મિત્રો નમસ્કાર, જેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે કારતક સુદ પાંચમ 19/11/2020 અને ગુરુવારના દિવસે લાભ પાંચમની પર્વ નિમિત્તે. આ દિવસને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. મિત્રો, લાભ પાંચમના દિવસે દરેક વેપારીઓ પોતાની પેઢીની અંદર આજના દિવસે મુહૂર્ત કરતા હોય છે. મિત્રો, પેઢી ખોલવાનું મુહૂર્ત આને કહી શકાય છે. ધંધાની અંદર ફરીથી પુનઃ મતી નાખવાનો સમય પણ કહી શકાય છે. ધંધાની શરૂઆત કરવાનો પ્રથમ દિવસ નૂતન સંવતના પાંચમો દિવસ પણ કહી શકાય છે. મિત્રો, એકમથી માળી અને ચોથના પર્વ સુધી દરેક વેપારીઓ આ ચાર દિવસમાં આરંભ કરે છે અને અથવા નૂતન વર્ષની અંદર પોતાના ઈષ્ટદેવ અને દેવીના દર્શન કરી અને નૂતન વર્ષ તેમનું મંગલમય જાય તે રીતની યાચના કરે છે દેવી અને દેવીઓ પાસે. એટલે પાંચમના પર્વ પર ધંધાની ઉન્નતિ, પ્રગતિ અને બઢતી થાય તેવા પ્રયાસ કરી અને આદિકાળથી જે પરંપરા ચાલી આવી છે તે પરંપરા ગતિ માન રહે તે માટે લાભ પાંચમના દિવસે મુહૂર્ત કરતા હોય છે. તો લાભ પાંચમના દિવસે તમારા ધંધાની શરૂઆત કરો ત્યારે શુભ મુહૂર્તની અંદર સવારનો સમય છે 6:45 થી 8:06 ની અંદર પેઢીનો પ્રારંભ કરવાનો છે. કદાચ એ સમયની અંદર આપને અનુકૂળ ના હોય તો સવારે 10:50 થી બપોરે 2:56 સુધીનો સમય પણ સારો છે. એ સમયની અંદર પણ આપ ધંધાનો પ્રારંભ કરી શકો છો. શાસ્ત્રમાં કીધું છે વિદ્યારંભે કર્મારંભે ગુરુ શ્રેષ્ઠ ગુરુ શ્રેષ્ઠ. વિદ્યાનો પ્રારંભ કરવો હોય કે કાર્યનો પ્રારંભ કરવો હોય તો ગુરુવારના દિવસે તે કાર્યનો પ્રારંભ કરવાથી શ્રેષ્ઠ ઉત્તમ અને લાભદાયી ફળોની પ્રાપ્તિ થતી હોય છે. તો મિત્રો, આજના દિવસે તમારી ધંધાની શરૂઆત કરો. આજના દિવસે ફરીથી મંદિરની અંદર રહેતા તમામ દેવી દેવતાઓનું યજન પૂજન દીપ અગરબત્તી કરી અને ત્યાર પછી તમારી પેઢીની અંદર ફરીથી તેને પ્રણામ કરી અને બેસી અને આજના દિવસે ધંધાને વેપારની અંદર કોઈ પણ આવે તો ધંધાને વેપારને સ્વીકારી અને તેની અંદર મતી નાખવાનો પ્રયાસ કરો જેથી તમારું આવનારું વર્ષ લાભ પાંચમથી માળી અને છેક આખું વર્ષ તમારા માટે મંગલમય અને શુભદાયી પ્રસાર થાય. એટલા માટે મિત્રો, આજના દિવસે આપણે લાભ પાંચમના પર્વનું પણ ઉજવણી કરી અને આખા વર્ષને સુખ અને સમૃદ્ધિ તરફ લઈ જવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, અસ્તુ શ્રી, જય ગણેશ, જય અંબે. રામ રામ. તલોદ પ્રોતિત મારા મત વિસ્તારના સર્વે નાગરિકો, મારા સગા સ્નેહી મિત્રો, વડીલો, સર્વ મારા કાર્યકર્તા મિત્રો, મિત્રો આવનારું વર્ષ આપના માટે શુભદાયી લાભદાયી નીવડે એ પરમપૌર પ્રાર્થના પરમાત્મા ભગવાનને પ્રાર્થના કરું છું અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુની પ્રાર્થના. નવા વર્ષના મારા સર્વને રામ રામ. નવા વર્ષના સર્વને મારા જય શ્રી કૃષ્ણ. નૂતન વર્ષ અભિનંદન. મિત્રો, આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી છે. ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી અભ્યર્થના રાખું છું. ભારત માતે જય. વંદે માતરમ. જ્ઞાનયુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, તમામ સ્ટાફ અને અમારી ઇન્સ્ટિટ્યૂટને લાગતા વળગતા તમામ સ્નેહીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તમારું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી, યશસ્વી નીવડે એવી મારી અને મારા પરિવાર તરફથી દરેકે દરેકની હાર્દિક શુભેચ્છાઓ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા,
મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990.